नमस्कार, जय हिंद, जय भारत। ऑनलाइन एजुकेशन अंतर्गत संत कृपा विद्यालय तरफ थी हूँ जाडेजा रघुवाशर तमारो फरी एक वक्त हार्दिक स्वागत करू छू। आपणे पाठतेर भारत नु स्थान कद विस्तार भूस्तरीय रचना बराबर ए विषय भणता हता। पहला बे वीडियो आपणे जोया एनी अंदर भारत ना स्थान नी वात करी के कया घोड़ार नी अंदर आवेलू छे, कई जग्याए आवेलू छे, ए बधुं आपणे शीखता हता। हवे एना पछीनो जे पॉइंट छे ए आपणो पॉइंट छे भारत नो विस्तार अने भारत ना पाड़ोशी देशो। अहींया मैं टॉपिक आपेलो नथी भारत ना पाड़ोशी देशो, परंतु आ भारत ना विस्तार पछी स्टेप बाय स्टेप आपणे लई लेशुं। तो चलो शुरुआत करीए छीए भारत ना आ पाठ नी भाग नंबर 3 पाठ नंबर 13। आई होप बधाने कोई क्वेश्चन नथी कर्या के सर नथी समजाडू, तो આગળના વિડિયા સમજાઈ ગયા છે એવું હું માનું છું અને આશા રાખું છું। આગળ પાઠ 13 ભાગ 3 ભારતનો વિસ્તાર। વિસ્તાર કોને કહેવાય? તો ભારતનો નકશો હવે આપણા બધા પાસે છે, પાછળ રાજ્યો આવશે તો રાજ્યો ભારતના યાદ કેમ રાખશું એ પણ આખે આખું એક આપણે એનું સરસ મજાનું લેક્ચર લેશું કે કઈ જગ્યાએ કયો રાજ્ય આવેલો છે। પરંતુ અત્યારે માત્ર આપણે શું લેવાનું છે કે ભારતનો વિસ્તાર કેટલો છે, બરાબર? તો ભારતનો વિસ્તાર કેટલો છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર। હવે ચોરસ કિલોમીટર સમજવા માટે તમને એક ગણિતની અંદર તમે લોકો ભણ્યા હશો કે ચોરસ કિલોમીટર એટલે અહીંથી કેન્દ્ર બિંદુથી આમ 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 અને આમ ચારે બાજુ, બરાબર, ચોરસ કિલોમીટર એટલે કે ભારતનો ચારે બાજુનો વિસ્તાર કેટલો છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો છે, બરાબર? તે ભારતનો વિસ્તાર છે આપણા દેશનો, બરાબર? એના પછી હવે આટલો મોટો વિસ્તાર છે તો આપણે આખી દુનિયાની અંદર આ ભારતનો જે વિસ્તાર છે એ કેટલામો નંબર છે, અથવા તો વિશ્વમાં અહીંયા લખેલું છે વિસ્તારની દ્રષ્ટિએ શબ્દ શું છે? વસ્તી અને વિસ્તાર બે શબ્દ આવે છે। વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી ભારતનો બીજું સ્થાન છે, બરાબર? જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? 7મો છે। ભારતથી આગળ બીજા પણ ઘણા બધા દેશો છે, જેમ કે રશિયા છે, કેનેડા છે, યુએસ છે, ચાઇના છે, બ્રાઝિલ છે અને ઓસ્ટ્રેલિયા। એના પછી કોનો નંબર આવે છે વિસ્તારની દ્રષ્ટિએ? આપણા દેશ ભારતનો નંબર આવે છે। એ આપણા ભારતનું શું છે? વિસ્તાર છે। વિશ્વની અંદર 7મો ક્રમ ધરાવે છે અને 32.8 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે। હવે વાત આવે છે ભારતનું ખૂબ જ મહત્વનું ગણી શકાય એવો ભાગ, અને એ ભાગ શું છે? સમુદ્ર। ભારતને બહુ મોટો દરિયા કિનારો મળેલો છે અને એ દરિયા કિનારોનો ભારતને ખૂબ જ લાભ પણ મળેલો છે। શું કામ? એ આપણે વિગતે જોશું। શરૂઆત કરીએ છીએ કે ભારતને સમુદ્ર કિનારો અત્યારે મળ્યો છે એવું તો છે નહીં, પ્રાચીન કાળથી ભારતને સમુદ્ર કિનારો મળેલું છે। અહીંયા એ શબ્દ પ્રાચીન કાળ એટલે જ લખ્યું છે, ભારતનો જે સમુદ્ર કિનારો છે જૂનું છે, પ્રાચીન કાળથી ભારતના આ ખાસ વિસ્તારો, એમ અલગ અલગ વિસ્તારો સાથે ભારતના સંબંધો હતા, કોઈ એક દેશ સાથે નથી, ખાસ સમજો, કોઈ એક દેશ સાથે ભારતના સંબંધો સમુદ્ર કિનારે છે એમ નહીં, પણ ઘણા બધા દેશો છે એટલે આને આવી રીતે ભાગ પાડી દેવામાં આવ્યા છે। કેવી રીતે? તો પ્રાચીન કાળથી સમુદ્ર કિનાર ભારતના સંબંધો કોની કોની સાથે છે? તો કે પૂર્વ આફ્રિકાના જેટલા દેશો છે, ક્યાં છે? ભારતનો નકશો છે, મેં તમને કીધું હતું આ શ્રીલંકા જેવો પૂછડો ધરાવતો ખંડ, એનો જે આફ્રિકા ખંડનો જે પૂર્વ ભાગ છે એ પૂર્વ ભાગના દેશો જે છે, બરાબર, એ દેશો સાથે ભારતનો સમુદ્ર કિનારાનો સંબંધ છે। એવી રીતે પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, આ બધા જે ભાગના ખંડો છે એ ખંડોની અંદર જે દેશો છે એ દેશો સાથે ભારતના બહુ પૌરાણિક સંબંધો છે, બરાબર। કયા સંબંધો છે? સમુદ્ર માર્ગના સંબંધો છે। હવે આ વર્ષોથી એકબીજાની સાથે આદાન પ્રદાન હોય, માની લો મારી એક જગ્યાએ દુકાન છે, મારી બાજુમાં બીજા ભાઈની દુકાન છે, અમે 5 વર્ષ સતત સાથે બાજુ બાજુમાં દુકાન ધંધો કરીએ તો અમારા સંબંધો કેવા બની જાય? ગાઢ બની જાય। એટલે ભારતનો આ પ્રાચીન વારસો ગણી શકાય, બરાબર। આના કારણે શું ફાયદો થયો? તો ભારતના આ દેશો સાથે એક સાંસ્કૃતિક, બરાબર, અને બીજો વ્યાપારિક સંબંધો કેવા બન્યા છે? ગાઢ બન્યા છે, વિકસ્યા છે, કારણ કે વર્ષોથી એકબીજા સાથે કામ કરતા એકબીજા ઉપર ભરોસો વિશ્વાસ ઉત્પન્ન થાય છે,
અને આ વિશ્વાસ ઉત્પન્ન તેના કારણે થાય છે આ સમુદ્ર માર્ગના કારણે આથી આ જે ભાગો છે આ વિશ્વના આ જે આ ભાગોની અંદર જે દેશ આવેલા છે એ દેશો સાથે ભારતના સાંસ્કૃતિક અને વેપારિક સંબંધો કેવા છે વિશિષ્ટ છે ઘનિષ્ઠ છે ઓકે આટલું સમજાઈ ગયું હવે એના પછી ભારત જે છે એની અંદર અથવા તો એની આસપાસ શું છે ખૂબ જ સરસ મજાનું કાંઈ ગોખવાનું નથી સમજવાનું છે આ ઓટોમેટિક યાદ રહી જશે જો આ આવડતું હશે તો પ્રેક્ટિકલ બની જશું તો બહુ સરસ મજાની મજા આવશે તો મેં આ ભારતનો નકશો ફ્રી એક વખત દોરવાનો પ્રયત્ન કર્યો છે આઈ હોપ તમને ભારતનો નકશો લાગતો હશે હવે અહીંયા મેં એક ચિહ્ન આપ્યું છે જ્યારે પણ તમે નકશો દોરો અથવા તો નકશો જોતા હશો ત્યારે આવું કંઈક ચિહ્ન નકશાની અંદર તમને જોવા મળશે મળે છે બરાબર તીર હશે અથવા તો ઉત્તર લખેલું હશે અથવા તો એન કરેલું હશે મતલબ કે નકશાની અંદર આ જે સાઈડ છે એ દિશા જે છે કઈ છે ઉત્તર છે ઓકે આટલું સમજી ગયા બાદ કે ઉત્તર દિશા આ થઈ આ દક્ષિણ થઈ આ પૂર્વ થઈ આ પશ્ચિમ આટલી માઇન્ડમાં એકદમ કોન્સેપ્ટ ક્લિયર છે બરાબર હવે ચાર દિશા આપણને મળી ગઈ છે હવે આ ચારે ચાર દિશાના આધારે આપણે શું કરવાનું છે ભારતના જે જે પ્રદેશો છે એ આપણને શીખવાના છે હવે પહેલો ભાગ આપણે પકડીએ ભારતનો ઉત્તરનો હવે ભારતનો જે ઉત્તરનો ભાગ છે એ ઉત્તરની ભાગની અંદર શું છે તો આ ઉત્તરનો ભાગ છે એની અંદર આ ઉચ્ચ પર્વતીય શ્રેણીઓ આવેલી છે શું કામ તો આપણને ખબર છે હિમાલયા સાઈડ છે તો અહીંયા શું છે મોટી શ્રેણીઓ એક પર્વત નથી એક ડુંગર નથી પણ આમ હાર માળાઓ છે શું છે આમ હાર માળાઓ છે ત્રણ ત્રણ હાર માળાઓ છે આગળ જતા ભણવામાં આવશે અથવા તો ભણવામાં આવી ગયું છે લઘુ હિમાલયન ગુરુ એ બધા જે શિખરો છે બરાબર તો એ બધા ક્યાં છે આ પર્વત શ્રેણીઓની અંદર આવેલા છે તો ઉત્તરે પહેલું શું છે ભારતની અંદર ઊંચી કઈ ઊંચી શબ્દ વાપરેલું છે પછી શું વાપરેલું છે પર્વત ડુંગર પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન એ બધું આપણે ભણશું બરાબર જ્યારે આપણો બીજું કોઈ ભણવાનો સબ્જેક્ટ આવશે એની અંદર મેદાન કોને કહેવાય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય ડુંગર કોને કહેવાય અને પર્વત કોને કહેવાય એના માટે એક સરસ મજાની તમને હું આકૃતિ આપું છું યાદ રાખવા માટે તો મેદાન ઉચ્ચ પ્રદેશ બરાબર હવે આ ડુંગર અને આને કહેવાય પર્વત યાદ રાખવા માટેની સરળ રીત છે શું છે આવું મેદાન હોય આવું શું હોય ઉચ્ચ પ્રદેશ હોય એક બાજુ ઢાળ હોય એક બાજુ ઊંચાણ હોય આવો ડુંગર હોય અને આવો ચોટીદાર અણીદાર શું હોય પર્વત હોય છે ખાસ યાદ રાખવાની એક ટ્રીક છે કે મેદાન કેવું હોય ઉચ્ચ પ્રદેશ ડુંગર અને પર્વત તો ભારતની અંદર હિમાલય શું છે ગેડ પર્વત છે એવું તમે પણ ભણ્યા છો તો અહીંયા શું છે ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે ઓકે ઉત્તરમાં આવેલી છે ક્યાં આવેલી છે ઊંચી પર્વત શ્રેણીઓ ક્યાં આવેલી છે તો ભારતના ઉત્તર ભાગની અંદર આવેલી છે આટલી ખબર પડી ગઈ હવે એની સાથે શું લેવાનું છે તો એની સામે શું લેવાનું છે દક્ષિણ ભારતનો દક્ષિણ જે ભાગ છે દક્ષિણ ભાગની અંદર અત્યારે આપણે શું વાત કરીએ છીએ સમુદ્રને લગતી વાતો કરીએ છીએ એટલે ઉત્તરમાં શું છે ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે દક્ષિણમાં શું છે તો દક્ષિણમાં બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે એક છે ભારતનો જે દ્વીપકલ્પ છે આ લક્ષદ્વીપ છે પોંડિચેરી છે બરાબર એ દ્વીપકલ્પ ક્યાં આવેલું છે દક્ષિણની અંદર આવેલું છે અને એનાથી જો મોટી અને વિશેષ બાબત હોય અને તે છે હિન્દ મહાસાગર શું છે હિન્દ મહાસાગર હવે મહાસાગર છે કેટલા છે બધાને ખબર છે કયા કયા છે બધાને ખબર છે એ કહેવાની કાંઈ જરૂર નથી પરંતુ આ મહાસાગરની વિશેષતા શું છે તો વિશેષતા આ છે આનું નામ શું છે હિન્દ અને હિન્દ એ ભારતનું બીજું નામ છે એને આપણે હિન્દુસ્તાન કહીએ છીએ બરાબર જય હિન્દ બોલીએ છીએ શું કામ જય હિન્દ તો આ મહાસાગરનું નામ હિન્દ શું કામ પડ્યું એનું પણ કારણ છે શું કામ કારણ છે તો કારણ શું છે આ મહાસાગરનો જે તટીય વિસ્તાર છે તટીય સીમા જે છે એ ભારતની જેવી છે એવી બીજા કોઈ દેશની અંદર આ હિન્દ મહાસાગરની અંદર આવેલી નથી બીજા કોઈ દેશ પાસે આ ભારતની જેવી તટીય સીમા છે એવી હિન્દ મહાસાગરમાં બીજા કોઈ દેશની નથી અને ભારતની જેટલી આ હિન્દ મહાસાગર ઉપર વર્ચસ્વ છે એ બધી બાબતોના કારણે આ મહાસાગરનું નામ શું પડ્યું હિન્દ મહાસાગર પડ્યું અને ભારતની કઈ દિશામાં આવેલું છે દક્ષિણ દિશાની અંદર આવેલું છે ઓકે હવે ઉત્તરમાં શું છે ઉચ્ચ પર્વતીય પ્રદેશો છે દક્ષિણમાં શું છે
તો કે દક્ષિણમાં દ્વીપકલ્પ અને બીજું શું છે હિન્દ મહાસાગર આવેલું છે. આટલું યાદ રહી ગયું. હવે આવે છે પૂર્વ. પૂર્વમાં શું છે તો પૂર્વમાં આપણે જે પાડોશી દેશો છે એ ભણવાના છે અને પશ્ચિમમાં શું છે. પણ અત્યારે આપણે વાત શેની કરીએ છીએ સમુદ્ર અને સાગરની, એટલે બંગાળની ખાડી. શું છે એ બંગાળની ખાડી આપણે એમ કહી શકીએ કે ભારતની કઈ સાઈડે આવેલી છે, કઈ બાજુ આવેલી છે તો કે પૂર્વ બાજુ આવેલી છે. અને આ બંગાળની ખાડીમાં અંદમાન અને નિકોબારના ટાપુઓ આવેલા છે. અંદમાન અને નિકોબારના ટાપુઓ કઈ ખાડીની અંદર આવેલા છે તો બંગાળની ખાડીની અંદર આવેલા છે. અને બંગાળની ખાડી ભારતની કઈ બાજુ આવેલી છે તો પૂર્વ બાજુ આવેલી છે. ઓકે, આટલા સુધી સમજાઈ ગયું. હવે ઉત્તર આવી ગયું, દક્ષિણ આવી ગયું, પૂર્વ આવી ગયું, હવે આવ્યું પશ્ચિમ. પશ્ચિમ એટલે કે આપણો ગુજરાત, બરાબર. ગુજરાત બાજુ તો પશ્ચિમ બાજુ શું છે, જેમ બંગાળની ખાડી પૂર્વ બાજુ છે એમ પશ્ચિમ બાજુ શું છે, અરબ સાગર આવેલો છે. અને અરબ સાગરની અંદર લક્ષદ્વીપ આવેલું છે. શું આવેલું છે? લક્ષદ્વીપ આવેલું છે. તો ભારતનું ચારે ચાર સીમા તમને ખબર પડી જવી જોઈએ કે ભારતની ચારે બાજુ કઈ કઈ બાજુમાં કયો દરિયા કિનારો છે, કયો મહાસાગર છે, કઈ ખાડી છે અને કયો વિસ્તાર છે. એ ચારે ચાર બાબતો આપણને આવડવી જોઈએ. આટલું તમે સમજી ગયા છો. હવે ભારતના પાડોશી દેશો જે છે એની આપણે વિગતે ચર્ચા આવતા પછીના લેક્ચરમાં કરશું. શું કામ? તો ભારતની અંદર કયા ભાગની અંદર કયા કયા દેશો આવેલા છે અને ભારતના પાડોશી દેશો સાથે ભારતના કેવા સંબંધો છે એ આપણે થોડીક એના વિશે પણ માહિતી કરશું. એના કરતા પણ વિશેષ શું છે કે કઈ દિશામાં આવેલા છે. અહીંયા મેં લખ્યા છે, લખ્યા એટલા માટે છે કે તમને થોડોક એના ઉપર ધ્યાન જાય, તમે એના ઉપર થોડુંક કામ કરો. નેક્સ્ટ જે આપણો વિડીયો હશે એની અંદર આપણે ભારતના પાડોશી દેશો વિશે ભણશું. ત્યાં સુધી મને રજા આપશો. બધા ક્ષેમ કુશળ રહો. કોરોનાની આ મહામારીની અંદર પોતાની ઇમ્યુનિટી પાવર વિકસે એવું સતત આહાર લેતા રહો, સરકારની ગાઈડલાઈન મુજબ કામ કરતા રહો અને બીજાને પણ થોડુંક માર્ગદર્શન આપતા રહો એ આશા સાથે ફરી મળીશું ભાગ 4 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.